ગઈકાલે મેં તમને કેટલાક પ્રશ્નો આપ્યા હતા કે આવું આવું વિચારો અને એમાંથી તમારામાંથી કેટલાક લોકોએ મને સામે પ્રશ્નો પણ પૂછ્યા છે અને મજેદાર વાત એ છે કે તમે મને પૂછેલા બધા જ પ્રશ્નોના જવાબ હવે આપણી ચોપડીમાં પ્રકરણ બાર ગુણોત્તર અને પ્રમાણમાં આપી દીધેલા છે એ કેવી રીતે વાંચીશું કઈ કઈ વાતોને ધ્યાનમાં રાખીશું એ એકવાર ઝડપથી આ વિડીયો વડે સમજી લઈએ પહેલી વાત તો એવી છે કે જે આપણે કાલે પણ વાત કરી હતી કે જે અભણ માણસો હોય એ પણ આ ગુણોત્તરને રેશિયો તરીકે ઓળખે છે એવી વાત કરી હતી હવે કદાચ સૂર્યપાલે પૂછ્યું હતું કે પેન અને પેન્સિલનો રેશિયો કાઢી શકાય બિલકુલ કાઢી શકાય દાખલા તરીકે તારી પાસે દસ પેન્સિલ છે અને ખુશી પાસે જો પાંચ પેન્સિલ હોય તો તમારા બંને વચ્ચેની જે પેન્સિલ છે એનો રેશિયો કાઢી શકાય અથવા તારી પોતાની પાસે જ દસ પેન્સિલ છે અને પાંચ બોલપેન છે તો તારી પાસે પેન્સિલ અને બોલપેનનો પણ રેશિયો એટલે કે ગુણોત્તર કાઢી શકાય છે અહીંયા કેટલાક ઉદાહરણો આપ્યા છે મારે તમને ખાલી એક જ જગ્યા પર ધ્યાન દોરવાનું છે અને એ જગ્યા છે આઈ રહી અહીંયા જે આ લખ્યું છે એ બરાબર શાંતિથી એકવાર વાંચો હું તો વાંચું જ છું પણ તમે પણ આ વિડીયો જોયા પછી ફરી એકવાર વાંચજો પેન્સિલની લંબાઈ અઢાર સેમી અને વ્યાસ આઠ મીમી છે હું મીમી એમ બોલું છું ને એ ધ્યાનમાં રાખજો પેન્સિલના વ્યાસ અને પેન્સિલની લંબાઈનો ગુણોત્તર કેટલો હશે આમ તો સામાન્ય વાત જ છે કે એક જ પેન્સિલ છે અને એની લંબાઈ અને એનો જે વ્યાસ એ બંનેનો ગુણોત્તર શોધવાનો છે એટલે આપણી પાસે બે માપ આપ્યા છે એના પરથી ગુણોત્તર તો શોધી જ શકાય છે પણ ધ્યાન એવું રાખવાનું છે કે આ લંબાઈ છે ને સેન્ટીમીટરમાં છે અને એનો જે વ્યાસ છે એ મિલીમીટરમાં છે તો કાં તો આપણે આ સેન્ટીમીટરના મિલીમીટર કરવા પડે અથવા તો આ મિલીમીટરના સેન્ટીમીટર કરવા પડે શું કરીશું એ આપણે કોઈપણ રીતે નક્કી કરી શકીએ જો મિલીમીટરના સેન્ટીમીટરમાં ગરબડ લાગતી હોય તો આપણે બીજું ઉદાહરણ લઈએ માની લો કે મારા ફોનની મારા ફોનનું જે વજન છે એ ગપ્પુ મારું એક હજાર છસો ને પચાસ ગ્રામ છે એક હજાર છસો પચાસ ગ્રામ આટલું બધું છે નહીં પણ આપણે હવે ફોન સિવાય સામે ફોન હતો તો ફોન જ યાદ આવી ગયો એક હજાર છસો ને પચાસ ગ્રામ છે અને સૂર્યપાલના ફોનનું વજન છે એ છે એક પોઈન્ટ બે કિલોગ્રામ હવે અહીંયા આ વજન જે આપ્યું છે એ ગ્રામમાં આપ્યું છે અને આ કિલોગ્રામમાં આપ્યું છે તો આવી વખતે ગુણોત્તર કરવા માટે બંને એક જ એકમમાં હોવા જોઈએ એટલે માની લો કે લંબાઈ હોય તો બંને સેમી સેમીમાં હોવી જોઈએ મીટર મીટરમાં કિલોમીટર તો કિલોમીટર જ હોવી જોઈએ વજન હોય તો ગ્રામ ટુ ગ્રામ મિલીગ્રામ ટુ મિલીગ્રામ કિલોગ્રામ ટુ કિલોગ્રામ આવું ન હોય તો ગુણોત્તર ખોટો મળે છે એટલે આમણે શું કર્યું છે જોઈ લો પેન્સિલની જે લંબાઈ હતી જે અઢાર સેમી હતી એના બદલે એક સેમીના દસ મિમી એટલે અઢાર સેન્ટીમીટરના એકસો ને વીસ મિલીમીટર કરી દીધા એકસો એસી સોરી એકસો એસી મિલીમીટર કરી દીધા અને એનો ગુણોત્તર કરવા માટે સિમ્પલ વ્યાસ કેટલો હતો તો કે ઉપર આઠ અને લંબાઈ કેટલી હતી નીચે એસી આ એકસો એસી આવ્યા અને આઠ છેદમાં એકસો એસી ગુણોત્તર શોધવા માટે કશું કરવા જ નથી આઠના જો શરૂઆતમાં ઉડાડતા ન આવડે ને હું તો આવતો આવી રીતે કરું કે બે ચોક આઠ નેવુંદ એકસો એસી અને બે પિસ્તાલીસ આમ તો બરાબર એક પિસ્તાળીસ હું તો આવું સીધું પણ લાવી શકું આવી રીતે પણ આમાં ભૂલ પડવાની શક્યતાઓ ખૂબ વધારે છે જેમ કે મેં અહીંયા બે ભાગવાના હતા એને બદલે ચારે ભાગ્યા અને નીચે પછી બેય ભાગ્યા તો જો આપણે આ પ્રકરણ હજુ હમણાં ચાલે છે ત્યાં સુધીમાં આવું સીધે સીધું સટા સટી સટા સટી કરી દેવાના બદલે એકવાર ડબલ ચેક કરીએ શું કરવાનું કે આઠ છેદમાં એકસો એસી લખી ઉપર આઠના અવયવ અવિભાજ્ય અવયવ પાડતા આવડે છે ને બહુ યાદ કરાવવું પડે છે બે તો ચાર બે તો બે યાદ આવ્યા એવા પાડીને લખી દો કે બે દુ ચાર દુ આઠ ચાલો એકસો એસીના એવી જ રીતે એકસો એસી આમ કરી અને એકસો એંસીના અવિભાજ્ય અવયવ લખી દો કે બે તો નેવું બે તો પિસ્તાળીસ ત્રણે તો પંદર ત્રણે તો પાંચ ને પાંચે તો એક એટલે બે दू ચાર તરી બાર તરી છત્રી પંચાય બે દુ ચાર તરી બાર એટલું હતું હા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આવું હતું ને બરાબર છે અને આમાંથી જેટલા સરખા લાગતા હોય એટલા ઉડાડી દો પછી ઉડાડો એક આ બે ગયા બે ગયા આ બે ગયા આ બે ગયા હવે ઉપર શું વધ્યું તો કે ખાલી બે અને નીચે પાંચ તરી પંદર તરી પિસ્તાળીસ તો એનો ગુણોત્તર બે જેમ પિસ્તાળીસ આવ્યો કહેવાય તો આવું કરજો હમણાં આ પ્રકરણ ચાલે ત્યાં સુધી પછી પાછા ફરીથી આપણે છેદ ઉડાડવા વિશેની તમારી પ્રેક્ટિસ થઈ જશે આવી તો ઝડપથી કામ કરી શકીશું બાકી હમણાં જેમ મે આઠ એકસો એસીમાં લોચો મારી દીધો તો એમ તમારાથી પણ લોચો વાગી શકે તો આ બંનેના એકમો જ્યારે જુદા જુદા હોય ત્યારે એક જ સરખા એકમ કરવા વિશે વાત આપણે કરી તમારે પાન નંબર મારે જોવું પડશે હા બસો ને છેતાળીસ હું બોલું છું ધ્યાનથી પાન નંબર બસો છેતાળીસ પરથી જે પ્રયત્ન કરો છે એમાં આવા એક બે અને ત્રણ દાખલા આપ્યા છે એ ત્રણ દાખલાઓની સંખ્યા લખવાના રહેતા આટલું બધું લખણપટ્ટી કરવાની જરૂર નથી સીધા એ ત્રણ દાખલાઓ ગણી લેજો આ રીતે જેમ પેન્સિલનું ગણ્યું છે એ રીતે આમાં ચાલો પછી આગળ વધીએ હવે આ બીજા કેટલાક ઉદાહરણો આપ્યા છે એ બધા જોતા જાઓ જોતા જાઓ એમાં આપણે જે વાતો કરી છે એ જ વાતો છે ફરીથી પાછા પ્રયત્ન કરોની અંદર તમારી જાતે કેટલીક વસ્તુ વિચારવાની છે જેમ કે અત્યારે તમારું દફતર બિચારું કેટલું ડાયું થઈને ઘેર આરામમાં છે કેટલાકને તો દફતર અત્યારે મળતું નહીં હોય સવારે ઓનલાઈન ક્લાસ આવતો હશે તારા એટલે મારી નોટ ક્યાં ગઈ તો એ દફ્તરમાંથી નોટની સંખ્યા અને ચોપડીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો હવે એના માટે શું કરવું પડે કે તમારી દફતરમાં નોટો કેટલી છે માની લો કે ચાર ચોપડીઓ કેટલી છે તો કે ભાઈ બીજી એક બે ફાટી ગઈ છે એટલે છ તો ચાર છેદમાં છ તો ચારના વયો પડે બે દુ ચાર ના પડે બે તરી છ બે બે ગયા એટલે બે ત્રત્યાંશ એટલે પછી લખી દેવાનું કે મારા દફ્તરમાં રહેલી નોટબુક અને ચોપડીની સંખ્યાનું ગુણોત્તર બરાબર બે જેમ ત્રણ આપણા વર્ગની પાટલીઓની સંખ્યા અને ખુરશીઓની સંખ્યા આ કોઈક બોલી દે ને આ સાચો જવાબ મને કોઈ કાલે આપજો આ જવાબ જેને આવડે એને હું રાજા કહીશ આમ તો તમે બધા મારા રાજાઓ જ છો બી છઠ્ઠામ ગયા બધા પણ આ તો મને લાગતું નથી તમને આવડે જ એકસો ને એક ટકા નહીં આવડે તમારે જેની મદદ લેવી હોય એની મદદ લેજો તમારામાંથી એમ થાય કે અમે સાહેબ છે ને પિન્ટુ સાહેબ જતા રહ્યા છે અહીંથી બદલી કરે પણ અમારે પિન્ટુ સાહેબને ફોન કરવો છે તો પણ છૂટ તમારી આજુબાજુમાં વિશાલને જયપાલને ને આ બધામાંથી કોઈક બાર સાયન્સ કરે છે એમને પૂછવું છે સંજય વિનોદને પૂછવું છે અરે મનીષાને પૂછવું છે અરે એમ તમને એમ લાગે કે પ્રિયાને પૂછી લઈએ ને આમ કરી લઈએ તેમ તમારે જે કરો આ તમને નહીં મળે ચેલેન્જ છે શોધી કાઢજો આ જો ગણી શકો તો ખરા હવે તમારા વર્ગમાં બાર વર્ષથી વધુના આ અત્યારે મારી પાસે આંકડો નથી પણ તમે લક્ષ્મણ સાહેબને હું કાલે કહી રાખું છું તો તમે વોઇસ મેસેજ કરી રાખજો કે સાહેબ આપણા વર્ગના કુલ વિદ્યાર્થીઓ તો તમને ખબર છે બેતાળીસ પણ એમાંથી બાર વર્ષથી મોટા કેટલા અને બાર વર્ષથી નાના કેટલા આમ તો બાર વર્ષથી મોટાવાળા શોધીએ બારથી નાના મળી જશે તો એનો ગુણોત્તર મળી જશે આપણા વર્ગમાં રહેલા બારણા અને બારીની સંખ્યાનું ગુણોત્તર તો બારણા કેટલા છે ખબર છે તમને બારીઓ પણ કેટલી છે ખબર છે પછી એવું કીધું કે કોઈ લંબચોરસ દોરો હવે આ આવું બધું આવે ને ત્યારે આપણે બધા બહુ મૂંઝાતા હોઈએ છીએ કોઈ લંબચોરસ એટલે કયો એટલે આ રહ્યો આ લંબચોરસ જ છે ને આ ના દોરો તો આમ કંઈ ના આ એક લંબચોરસ દોર દીધો આ હવે એની લંબાઈ ફૂટપટ્ટીથી માપી લે એની પહોળાઈ માપી લે અને એનો ગુણોત્તર શોધી કાઢો સિમ્પલ હવે આ ઉદાહરણો જે આપેલા છે એ ઉદાહરણો એક બે ત્રણ ચાર પાંચ છ ઉદાહરણ સાત આ સાત ઉદાહરણો છે એ સાતે સાત ઉદાહરણની અંદરની થોડી થોડી સંખ્યાઓ બદલીને દાખલા તરીકે કીતી અને કિરણ વચ્ચે સાહીઠ રૂપિયાને એક જેમ બે ના પ્રમાણમાં વહેંચો અહીંયા બે છો એક છોકરી છે એક છોકરો છે આમ તો ખબર નહીં કિરણ છોકરી પણ હોઈ શકે કુલ રૂપિયા સાઈઠ છે એના બદલે હું કદાચ એવું કરું કે સો રૂપિયા લઉં અથવા તો નેવું લઉં અથવા એક જેમ બે માં વહેંચો એવું કહેવાના બદલે હું એવું કહું કે બે જેમ ચારમાં વહેંચો અથવા બે જેમ ત્રણમાં વેચો આવી થોડી થોડી સંખ્યાઓ બદલી અને તમને સાતે સાત દાખલા ફરી મોકલવાનો છું તમારે ચોપડીમાં જોવાની પૂરેપૂરી છૂટ છે આ સાતે સાત ઉદાહરણ જેવા જ બીજા દાખલાઓ હું મોકલીશ ક્રમમાં જ હું પહેલો દાખલો એક લખીશ એ પહેલા ઉદાહરણ જેવો હશે ધારો કે આ છઠ્ઠું ઉદાહરણ છે મેરીના ઘરથી શાળાનું અંતર અને જોનના ઘરથી શાળાના વંચેનો અંતરનું ગુણોત્તર બે જેમ એક છે એના બદલે હું એવું કદાચ કરું કે ભાઈ પ્રિયાના ઘરથી શાળાનું અંતર અને સંદીપના ઘરથી શાળાના અંતરનો ગુણોત્તર બે જેમ એકના બદલે હું કહું કે ભાઈ ત્રણ જેમ એક છે કે ત્રણ જેમ બે છે અને પછી પ્રશ્નો તો આવા જશે કોણ શાળાથી વધુ નજીક રહે છે કોણ આવી રીતે આવું આવું ટૂંકમાં થોડા ફેરફાર સાથેની વસ્તુઓ હું તમને મોકલવાનો છું અને એ તમારે ગણતરી કરીને મને પાછી મોકલવાની છે પણ આ ઉદાહરણો ગણવાનું શરૂ એ પહેલાં મેં કહ્યું એ પ્રમાણે ગણિતને ગણવા કરતાં પહેલાં ગણિતને વાંચવાની ખૂબ જરૂર છે એટલે ગુણોત્તર અને પ્રમાણ આ પ્રસ્તાવિતથી શરૂ કરીને ફરી એકવાર વાંચી જજો તમને હજુ પણ બીજા કોઈક પ્રશ્નો થતા હોય તો આજે આપણે ફરીથી ઓનલાઈન ક્લાસ લઈએ એ વખતે પણ પૂછી લેજો અને મેં તમને આની સાથે જ મોકલાવેલા સાત દાખલાઓ આ સાત ઉદાહરણને ધ્યાનમાં રાખીને ગણજો